નમસ્તે મિત્રો લઘુમતી શાળામાં ફરીથી આવી ગઈ છે ભરતી જાહેરાત અને ભરતી જાહેરાત વિશે વાત કરીએ પહેલાં આપણે જણાવી દઈએ કે અહીંયા માત્ર ને માત્ર ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જ ભરતી આવેલી છે એકવીસ ત્રણ બે હજાર એકવીસ એમની છેલ્લી તારીખ છે ટાટ પરીક્ષા ન પાસ કરેલી હોય એવા ઉમેદવારો પણ અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો વિસ્તારથી માહિતીના જાણીએ પહેલાં અમે તમારા બધા જ ન્યૂઝ અલગ અલગ પેપરમાંથી તમારી માટે લાવતા રહીએ છીએ વિવિધ ભરતીઓની માહિતી તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને આપના ટાટ પાસ મિત્રો સાથે જે ફ્રેશર બીએડ છે એમની સાથે બી શેર કરી દેજો તો મિત્રો આપને ચોક્કસથી એ જણાવી દઉં કે આજે ભરતીઓ આવે છે ભરતીઓના અનુકક્ષમાં તમારે બારમા ધોરણથી લઈને અનુસ્નાતક વ્યવસાયિક લાયકાત તમામ ગુણપત્રોની નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની દસ દિવસની અંદર તમારે અરજીઓ છે એ કરવાની હોય છે આ જાહેરાત મેં તમને કીધું એમ લાસ્ટ ડેટ છે એ દસ દિવસ ક્યારે થાય છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એકવીસ તારીખ લાસ્ટ છે તો આ અગિયાર તારીખના ન્યૂઝપેપરમાં છે એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે ન્યૂઝપેપરનું નામ પણ હમણાં હું તમને જણાવી દઈશ ધ્યાન મિત્રો વાત કરીએ તો શર્મા જે એપ્લિકેશન કરવાની છે રજીસ્ટર એથી જ મોકલજો ખાસ યાદ રાખજો સ્પીડ પોસ્ટ છે એ ન કરતા કારણ કે ઘણા બધા મિત્રો સ્પીડ પોસ્ટથી અરજી મોકલે છે અને પછી કહે છે કે ઇન્ટરવ્યૂ કોલ નથી આવેલો જ્યારે કોઈ બી ગવર્મેન્ટ કાગળિયા તમે કરો છો ત્યારે હંમેશા ઇનવર્ટ અને આઉટવર્ટ કરવાના હોય છે તો તમારી અરજીઓ છે માત્રને માત્ર રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા થવી જોઈએ નેક્સ્ટ મિત્રો વાત કરું તો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ડિગ્રી યુજીસી દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી છે એ હોવી જોઈએ ગુજરાત સરકારના શિક્ષણ અભિરુચિ ટેસ્ટ ટાટ લાગુ પાડવાના ઠરાવ હાઈકોર્ટે રદ કરેલો છે એટલા માટે અહીંયા ટાટ પાસ છે ન કરેલા હોય એવા ઉમેદવારો અહીંયા

પૂર્ણ પગાર પૂરા અંદર સમાવેશ થવા પાત્ર રહેશે જો ઉમેદવાર અનુભવ ધરાવતા હોય તો અનુભવના પ્રમાણપત્ર સાથે પોતાના વિષયના શાળાના પરિણામ તથા જાહેર પરીક્ષાના પરિણામોની વિગતો પણ જોડવી ઉમેદવાર સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર કોમ્પ્યુટરની જોગવાઈ છે હોવી જોઈએ હવે ઘણા બધા મિત્રોના આની વયમર્યાદાની અંદર છે પ્રશ્ન થતા હોય છે તો સામાન્ય રીતે તમને જણાવી દઉં કે ગ્રાન્ટેડની અંદર કોઈપણ પ્રકારની વયમર્યાદા નથી હોતી અને તમે અઠ્ઠાવન વર્ષ સુધી છે એપ્લિકેશન છે એ આપી શકો છો તો મિત્રો તમે જો અહીંયા એપ્લાય કરવા માંગો છો તો અરજીનું એડ્રેસ છે એ બી ચોક્કસથી જણાવી દો પણ એ પહેલાં આપણે વિષયો જોઈ લઈએ તો જ્યોતિ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત મિત્રો આ શાળા છે હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ છે ભાષાકીય લઘુમતી શાળા જેમાં આપણે વાત કરીએ તો એમએ બી એડ નામાના મૂળ તત્વ મીડિયમ હિન્દી આડત્રીસ હજાર નેવું પગાર મળવાપાત્ર રહેશે એમ કોમ બીએડ છે નામાના મૂળ તત્વ અહીંયા પણ આડત્રીસ હજાર નેવું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે એમએ બીએડ સમાજશાસ્ત્ર છે એની અંદર પણ આડત્રીસ હજાર નેવુંનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે માત્ર ને માત્ર હિન્દી મીડિયમવાળા જ એપ્લાય કરી શકો છો એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો અને અરજી મોકલવાનું સરનામું છે એ નોંધી લેજો મેનેજમેન્ટ ટ્રસ્ટીસી જ્યોતિ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત વિદ્યા વિહાર હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ નાગરવેલ હનુમાન અમરાઈવાડી અમદાવાદ આડત્રીસ ઝીરો ઝીરો ત્રેવીસ ઉપર તો જે મિત્રો છે અહીંયા એપ્લાય કરવા માગે છે એપ્લાય કરી શકે છે વધારે ડિટેલથી માહિતી છે એ આપને આપી ચૂકીશું છતાં બી કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો ન્યૂઝપેપરની વાત કરું તો નવયુગ સમાચારની અંદર અગિયારમી તારીખના આ ન્યૂઝપેપર આની અંદર આ એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે